Yes, sir. Good afternoon. तो फर्स्ट तो जो बार को क्वेश्चन नंबर 22 से 27 हिंदुस्तान लिमिटेड हैज फर्निश्ड द फॉलोइंग डिटेल्स फॉर द मंथ ऑफ मार्च माटे तमने ओपनिंग इन्वेंटरी परचेज अने इश्यू डेटा आप्यो छे अने एना पछी तमने 6 क्वेश्चंस नीचे पूछ्या जे नंबर 22 થી લઈ અને 27 સુધી બબે ક્વેશ્ચન જે છે એક મેથડ માટેના છે જેમ કે 22 અને 23 ક્વેશ્ચન છે ફિફો મેથડનો તમે યુઝ કરતા હો તો ક્લોઝિંગ ઇન્વેન્ટરી શું થશે અને COGS કોસ્ટ ઓફ ઇશ્યુ શું આવશે આ સેમ ક્વેશ્ચન આપણે લિફોથી પણ ગણવાનો છે અને લિફો કરતા હોઈએ તો ક્લોઝિંગ ઇન્વેન્ટરી શું અને COGS શું થશે અને આ સેમ ક્વેશ્ચન પાછો વેઇટેડ એવરેજ થી પણ ગણીને તો આપણે ગઈકાલે જે મેથડ્સ વિશે સમજાવ્યા કે જેમાં આપણે જોયું હતું કે ભાઈ ફિફો લિફો સિમ્પલ એવરેજ અને વેઇટેડ એવરેજ એના સ્ટોર લેજર્સ બનાવવાના હવે ક્વેશ્ચન્સ આપણે કરી રહ્યા સ્ટોર લેજર જે છે બાળકો એ બેઝિકલી 5 કોલમ્સ માં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય 5 મેઇન કોલમ્સ જેમાં ફર્સ્ટ કોલમ નું ટાઇટલ આવે ડેટ પછી આવે ઓપનિંગ સ્ટોક પછી આવે પરચેસ પછી આવે સેલ્સ અથવા તો ઇશ્યુ અને પછી આવે ક્લોઝિંગ સ્ટોક આ જે ડેટ સિવાયની 4 કોલમ્સ છે ઓપનિંગ સ્ટોક પરચેસ ઇશ્યુ અને ક્લોઝિંગ સ્ટોક એની સબ કોલમ્સ આવશે જેના અંદર ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક માં તમારે 3 કોલમ્સ બનાવવાની યુનિટ્સ પર યુનિટ અને ટોટલ જ્યારે પરચેસ અને ઇશ્યુમાં જો ક્વેશ્ચનમાં બિલ નંબર અને રિક્વિઝિશન નંબર આપ્યા હોય તો એની કોલમ એ બનશે તો પરચેસના અંદર ઇનવોઇસ નંબર અને પછી યુનિટ્સ પર યુનિટ ટોટલ અને ઇશ્યુના અંદર રિક્વિઝિશન સ્લિપ નંબર અને આપણા યુનિટ્સ પર યુનિટ અને ટોટલ જો એ ન આપ્યું હોય આવા કોઈ નંબર તમને બિલિંગ નંબર્સ ક્યાંય ક્વેશ્ચનમાં દેખાય નહીં
તો તમારે ઓપનિંગ સ્ટોક પરચેસ ઇશ્યુ અને ક્લોઝિંગ સ્ટોક આ ચારેય કોલમ્સમાં ત્રણ ત્રણ કોલમ્સ બનાવવાની છે યુનિટ્સ પર યુનિટ ટોટલ એટલે ટોટલ 13 કોલમ્સ નું સ્ટેટમેન્ટ બને ડેટની એક કોલમ પછી ઓપનિંગ સ્ટોકમાં ત્રણ પરચેસમાં ત્રણ એ જ રીતે ઇશ્યુ અથવા તો સેલ્સમાં ત્રણ અને ક્લોઝિંગ સ્ટોકમાં બધાને આ સમજાણું ભાઈ કાકું છે જે ફર્મ નું નામ આપ્યું હોય ક્વેશ્ચન જેમ કે આપ્યું છે શું નામ આપ્યું તો સૌથી પહેલા મિડલ ઓફ યોર પેજ તમે જે આન્સર લખતા હો બરાબર યા મિડલ માં હિન્દુસ્તાન જે કઈ પણ નામ હોય લખી નાખવાનું ઘરે બેઠેલા બાળકો ભાઈ સમજાણું ને યસ સર હિન્દુસ્તાન લિમિટેડ કે જે હોય કે હવે સ્ક્રોલ લેજર ડ્રો કરીશું આ 13 કોલમ એક ઓપનિંગ સ્ટોક પરચેસ ઇશ્યુ અને ક્લોઝિંગ સ્ટોક અને દરેક કોલમ્સ માં કેટલી કોલમ્સ આવશે ત્રણ યુનિટ્સ પર યુનિટ અને ટોટલ આટલું ડ્રો થઈ જાય એટલે ક્યુ બાળકો
રામ નો દીપ આગળ બેઠો છે. તો બાળકો હવે થઈ ગયું હોય તો કે ખાલી ડ્રોજ નથી કરવાનો, ભેગું લખવાનું ઝડપથી કઈક થોડું. તો બાળકો હવે શું કરવાનું તો કે ક્વેશ્ચન માં જે ડેટા આપ્યો એમાં ડેટ વાઇઝ એન્ટ્રી કરવાની છે. જો ડેટ આડી અવળી હોય તો આપણે 1 કરોડ રૂપિયાને સેટ કરવાની જ્યારે એન્ટ્રી કરતા હોય ત્યારે. તો જો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ની ડેટ ક્વેશ્ચન માં કઈ છે, ફર્સ્ટ માર્ચ અને ઓપનિંગ સ્ટોક એવું બહુ જોખું લખ્યું છે. તો ફર્સ્ટ માર્ચ 2009 ઓપનિંગ સ્ટોક માં જો યુનિટ્સ કેટલા છે ભાઈ, 100. તો આપણે ઓપનિંગ સ્ટોક વાળી કોલમ માં 10 યા યુનિટ્સ માં લખીશું 100. બરાબર છે, યુનિટ્સ ની કોલમ માં લખવાના 100. હવે એની પર યુનિટ કોસ્ટ એ આઈપી
કે જીન્સ જે રીતે પહેરવાનું એ રીતે ઊંધું કરીને પહેરો તો ચેન પાછળ આવશે. બધાને ઘરે બાળકો ભાઈ. Yes sir. સામાન્ય બાળકો મને અને ખાલી 15 મિનિટ માટે જે હોશિયાર છોકરાઓ છે એ લોકો મ્યુટ થઈ જો બોલ્યા ને તો બધી હોશિયારી વહી જાય. સાપ આપું તમને 15 મિનિટ સુધી કોઈ હોશિયાર ચૂંટું ચૂંટું ન કરે. સામાન્ય છોકરાઓ મને સાંભળે જો ક્વેશ્ચન માં વાંચું તો 5મી તારીખ પછી મને કઈ તારીખ આવી ગઈ. પણ 12 પછી જો વાંચું તો ત્યાં 8 તારીખ તો મને તરત જ ખબર પડે કે ભાઈ પેલા 12 આવે કે પેલા 8 આવે. એટલે મારે શું કરવાનું? 8 તારીખ નો ઓપનિંગ સ્ટોક તો યુનિટ 200 યુનિટ ખબર કેમ પડે કે પેલું કયું હતું પછી નું કયું હતું? કે આ ઓર્ડર ઉપર થી ખબર. 200 યુનિટ માંથી પેલા 100 યુનિટ ક્યાં વેચાય? આ 100 યુનિટ 1.75 વાળા અને હજી કેટલા ઘટા? જે આ 200 માંથી તો હવે સ્ટોક માં શું બચે? જે કેટલા વાળું 75. એટલે આવું શું કરવું પડે? 1/5. બધાને બાળકો રાખો ને. ઘરે બેઠેલા બાળકો ભાઈ બરાબર છે. 200 નું સેલ કર્યું છે તો એ 1/1 આપણે ઓપનિંગ સ્ટોક માં જોવાનું. સૌથી પહેલા ક્યુ છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો 100 યુનિટ્સ અને પછી બીજા 100. એટલે હવે સ્ટોક માં શું બચશે? તો કે આ 200 માંથી 50 યુનિટ બચશે. કે જે કેટલા વાળા હશે? 1.5 વાળા. એટલે 75 રૂપિયા. જયારે મારી પાસે 50 યુનિટ હતા 1.5 વાળા અને મેં નવું પરચેસ કર્યું. કેટલું છે? 18 તારીખ નો મારો શું બને? ઓપનિંગ સ્ટોક.
કેનેડા લોકો કા નથી યસ સર 18 આવી જાવ એટલે અટકી જાતો બધા
બાળકો ઘરે બધાને થઈ ગયું ડ્રો યસ સર યસ સર બાકી નથી ને તો ફર્સ્ટ માર્ચ ના દિવસે જે ઓપનિંગ સ્ટોક છે એ ફીફો કરતા હો કે લીકો કરતા હો એન્ટ્રી સેમ જ થાય એટલે 100 યુનિટ્સ લખવાના ઓપનિંગ સ્ટોક માં 1.75 પર યુનિટ માં અને 175 ટોટલ જે ક્લોઝિંગ સ્ટોક માં પણ કોપી પેસ્ટ કરવાના અન્ડરલાઈન ફર્સ્ટ માર્ચ થી થઈ જાય ફિફ્થ માર્ચ નું જે ટ્રાન્ઝેક્શન છે નવા પરચેસ એ પણ ફીફો માં જે કર્યું છે એ જ આવે કારણ કે ત્યાં ઓપનિંગ સ્ટોક આવ્યો 100 યુનિટ્સ નો અને નવું પરચેસ કર્યું 150 એ પરચેસ ની કોલમ માં લખવાનું એટલે ક્લોઝિંગ સ્ટોક થઈ જાય 100 અને 150 આટલું લખાઈ જાય એટલે કેજો ફિફ્થ માર્ચ સુધી અને 7125
બધાને બાળકો યસ સર બાળકોને યસ ઘરે ભાઈ બધા લોકો સમજાવું બધા યસ સર મારી
અરે મિથિલા બાર થેન્ક યુ બધાને યસ સર સર એનો આલંબનો થઈ જાય મિથિલા તમે એમ કરીને આ લોકો ને એટલે તમે બે પેલા હાલ કે તને મૂકી દીધી ઓપનિંગ સ્ટોક આમાં તો કોઈ ટેન્શન જ નથી અને વેઇટેડ એવરેજ મેથડ આપણે સમજાતા કે જ્યારે જ્યારે નવું પરચેસ કરશો ત્યારે ત્યારે એવરેજ ફાઇન્ડ આઉટ કરવી પડશે તો ઓબવિયસલી હવે જે આ લોકો ક્યારના ભૂલી રહ્યા હતા એ વસ્તુ આપી કે હવે તમારે વન બાય વન લખવાની કોઈ જરૂર નથી બાકી ફ્લો આપણે ટ્રેક કરવાનો નથી કરવાનું શું ઓપનિંગ સ્ટોક અને જે પરચેસ કર્યું એ બે નો સરવાળો અને આ રૂપિયા નો સરવાળો ઓપનિંગ સ્ટોક યુનિટ્સ ના અને પરચેસ યુનિટ્સ એ ટુ 250 અને રૂપીઝ ની કોલમ નું સમિંગ અપ કરવા 175 225 બરાબર છે ભાઈ અને હવે આ રૂપીઝ ના યુનિટ થી ડિવાઈડ કરી નાખો સો 1.6 7 8 9 10 9 25 9 થાય ત્યાં સુધી તમે જે સેલ કરો એ બધું શેનાથી કર્યું થશે બધાને ક્લિયર છે ભાઈ બધા પાકું ને આજની તારીખે આજ મારો ઓપનિંગ સ્ટોક બને તેમાંથી મેં 200 યુનિટ શું કર્યા ભાઈ જે 1.6 થી થશે 200 જ હતા ને ભાઈ કેટલા હતા 200 બાપુ ને તો ઓબવિયસલી 420 તો 50 યુનિટ બચ્યા
₹80 ટૂંકમાં જે સેલ કર્યું છે એ પણ 1.6 થી થશે અને જે ક્લોઝિંગ સ્ટોકમાં છે એ પણ 1.6 થી આવશે અને હવે આવશે 12th March 50 યુનિટ્સ નો ઓપનિંગ સ્ટોક ₹80 નો ભાવ પરચેસ કર્યું છે બીજું 300 ઓપનિંગ સ્ટોક માં જે યુનિટ્સ હતા એ અને પરચેસ કર્યા એ બે નો સરવાળો યુનિટ્સ ની કોલમ ઓપનિંગ સ્ટોક ના રૂપિયા અને પરચેસ કર્યા એના રૂપિયા ₹400 ટોટલ જો કરીએ તો ઓપનિંગ સ્ટોકમાં 100 યુનિટ 175 વાળા નવું પરચેસ કર્યું ₹405 નું જેમાંથી સેલ કર્યું ₹420 તો 100 યુનિટ બચ્યા બધાને બાળકો ઘરે બેઠેલા લોકો પાછું તો તમને કહી દઉં ભાઈ કે આ પરચેસ કર્યું છે 150 નું એટલે અહીંયા ક્લોઝિંગ સ્ટોક માં કઈ રીતે લખશો તો કે 100 યુનિટ્સ જે છે એમાં 150 એડ કરવાના એટલે 250 અને આ રૂપિયા જે છે 175 એમાં 225 એડ કરવાના એટલે 400 આ 400 ને ડિવાઈડ કરવાના 250 એટલે 1.6 મારી વેઇટેડ એવરેજ આવે જે મારે ઓપનિંગ સ્ટોક તરીકે લખવાનું હવે જે સેલ કરું છું એ 1.6 થી વેલ્યુ થશે જે સ્ટોકમાં છે એ 1.6 થી થશે આજ મારો ઓપનિંગ સ્ટોક પાછું નવું પરચેસ થયું તો 50 યુનિટ હતા 300 આવ્યા એટલે 350 ₹80 હતા 480 આવ્યા એટલે 560 560 ડિવાઇડેડ બાય 350 એટલે 1.6 જે અગેન પાછા ઓપનિંગ સ્ટોક જેમાંથી 250 વેચાણ 1.6 થી અને 100 નો સ્ટોક હોય છે જે પણ 1.6 વાક્યો ને બાળકો ઘરે ભાઈ કોઈને પણ ન સમજાણું હોય તો કીધો ભાઈ છે ક્લિયર ક્લિયર છે Thank you.
जो क्वेश्चन नंबर 5 A company is following weighted average cost method for valuing its inventory. The details of its purchase and issue of raw materials during the week are as under. Opening inventory 50 units niche jena total rupiya che 2200. 2nd December purchase ki 100 nu 47 na bhav thi. 4th December issue kera 50 units and 5th December pachu purchase kera 200 units 48 na bhav. After value of closing inventory ane any per unit price kitna rupiya ni thase dekhvani che. તો એક નાનકડું સ્ટોલ લેજર બનાવવાનું આવશે વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ. તો ટાઇટલ આપવાનું ભાઈ સ્ટોલ લેજર ફોર ધ મંથ ઓફ ડિસેમ્બર 2011. પેલા તો સ્ટોર લેજર ડ્રો કરીશું ભાઈ. Thank you.
What is that name? December 2011 मारी पासे opening stock से 50 units नो जेना total rupees आई पासे 2200 yes तो per unit था 44 rupees तो opening stock मा 2200 रुपया टोटल जेने 50 यूनिट थी डिवाइड करसो એટલે 44 તમને પર યુનિટ જે છે મળશે બરાબર ને ભાઈ એના પછી કઈ ડેટ છે બે બાજુ સંખ્યા તો 2 ડિસેમ્બર 1150 યુનિટ્સ હતા અને નવું પરચેસ કર્યું 47 રૂપિયા થાય યસ તો હવે 50 પ્લસ 100 એટલે 150 22 પ્લસ 49 47 એટલે 6900 6900 ને 150 થી ડિવાઈડ કરવા 46 તો વેટેડ એવરેજ આવશે 46 એના પછી 4th ડિસેમ્બર છે ને 150 યુનિટ્સ 46 વાળા 6900 રૂપિયા કેમાંથી મે 50 યુનિટ્સ વેચ્યા તો એનું વેલ્યુએશન 46 થી થશે એટલે 2300 અને 100 વેચ્યા એટલે 46 બરાબર છે ને મારું રાઈટ અને લાસ્ટ ડેટ કઈ છે 50 ઓપનિંગ સ્ટોક 100 નો 46 રૂપિયા 4600 પરચેસ કર્યું કેટલા યુનિટ 48 એટલે 9600 તો 100 પ્લસ 200 એટલે 300 13200 4600 પ્લસ 9600 જેને ડિવાઇડ કરીએ 300 થી 14200 300 અને મને જે પૂછ્યું છે ક્લોઝિંગ ઇન્વેન્ટરી નું વેલ્યુએશન 14200 અને પર યુનિટ એની કોસ્ટ 47.33 બરાબર છે બાળકો ઘરે યસ સર Thank you.
तो बार को अपने स्टोर लेजर्स देते ये बनावाना क्वेश्चन में आपने आप फाइव जैसे करियो हवे और नाना प्रो क्वेश्चन तुमने वो आप की चौथी मार्च परचेस करू 20 यूनिट 450 ना भाव थी छठी मार्च परचेस करू 10 यूनिट 460 ना भाव
Marco 5950 answer out. Yes, sir. Did I tell you? Yes, sir. Are you there? तो पहली तारीख है 15 यूनिट 400 रुपया ना भाव थी એટલે ક્લોઝિંગ સ્ટોક 15 યુનિટ 406 બીજી તારીખે ચોથી તારીખે પરચેસ કર્યા 20 યુનિટ્સ એટલે ક્લોઝિંગ સ્ટોક ની કોલમ માં આવશે 15 યુનિટ્સ 400 અને 6000 20 યુનિટ્સ 450 9000 6 માર્ચે પાછું પરચેસ કર્યું એટલે 6 માર્ચ નો ક્લોઝિંગ સ્ટોક થશે 15 યુનિટ્સ 400 6000 20 યુનિટ્સ 450 9000 10 યુનિટ્સ 460 4600 આમાંથી 32 યુનિટ સેલ થયા જો ફીફો પ્રમાણે થયા હોય તો પહેલા 15 યુનિટ સેલ થાય અને પછી 17 યુનિટ્સ 450 વાળા માંથી આ એટલે ક્લોઝિંગ સ્ટોક માં બચે 3 યુનિટ્સ 450 વાળા અને 10 યુનિટ્સ 460 બરાબર છે ને ભાઈ યસ બાકુ ને બધાને આવે છે ને તો આવજો બાર બધા